અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રામ મંદિર નિર્માણની શિલાયંસ પ્રસંગને લઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ભર બપોરે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. વર્ષો જૂનું દેશનું સ્વપ્ન આજે પૂરું થવા જઈ રહ્યું છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ પ્રસંગ યોજાઈ રહ્યો છે ત્યારે આજે સમગ્ર દેશના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં લોકોએ આ પ્રસંગને ખૂબ જ ઉત્સાહથી વધાવ્યો છે અને ભર બપોરે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રાંતિજ નાની બાગોર ખાતે આવેલ અંબાજી ચોકમાં ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. તો શ્રી અંબાજી મંદિર ખાતે પણ મંદિરમાં આરતી યોજાઈ હતી. તો આખું વાતાવરણમાં જય શ્રી રામના નાદના નારાથી ગુંજી ઉઠ્યું હતું. તો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ, પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રતિલાલ ટેકવાણી, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકાના કોર્પોરેટર દીપકભાઈ કોડિયા, નગરપાલિકાના કોર્પોરેટર રાજેશભાઈ ટેકવાણી સહિતના કોર્પોરેટરો, ભાજપ કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો. તો બીજી તરફ સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો તથા ધર્મપ્રેમી લોકો દ્વારા મંદિરમાં પૂજા અર્ચના તેમજ શંખનાદ કરી આ ઘડીને વધાવી હતી. તો પ્રાંતિજના રાસલોડ ખાતે પણ આવેલ શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે પણ મંદિરના વ્યવસ્થાપક રઈસભાઈ કસબાતી દ્વારા મંદિર સંકુલમાં ચારેય બાજુ દીવા કરવામાં આવ્યા હતા. મંદિરમાં બિરાજમાન શ્રી રામની આરતી પણ ઉતારવામાં આવી હતી. તો સમગ્ર મંદિર સંકુલમાં બપોરના સમયે પણ દીવડા પ્રગટાવવામાં આવતા આખું મંદિર સંકુલમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. તો પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈ રાવલ, સુનિલભાઈ કડિયા દ્વારા મંદિરમાં આરતીનું આયોજન કર્યું હતું અને જય શ્રી રામના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને આખું વાતાવરણ પવિત્રમય બની ગયું હતું અને શંખનાદ કરી આ ઘડીને વધાવી લીધી હતી. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.